हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश एक एकदम ज टेस्टी अने नवा नास्तानी रेसिपी जे तमे क्यारेय नहीं खाधो होय। सांजे भूख लागे अने कंई टेस्टी नवू अने झटपट बनी जाय तेवू खावानुं मन थाय त्यारे आ नास्तो जरूरथी ट्राय करजो। घरमां बधाने खूब ज भावशे। अने तमने मारी आ रेसिपी सारी लागे तो वीडियो ने नीचे एक रेड बटन आपेलू छे तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो। चेनल ने सब्सक्राइब करवे बिल्कुल फ्री में छे तो प्लीज जरूर थी करजो। तो चलो हवे आपणे जल्दी थी इंस्टंट नवो नास्तो बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहीं पौणो कप जेटलो मेंदो लीधेलो छे। तो आपणे आ रीतेना एक मिक्सिंग बाउल में मेंदो एड करी दईशुं। त्यारबाद 1/4 कप जेटलो एटले के 3 मोटी चमची जेटलो आपणे कॉर्नफ्लोर एड करीशुं। त्यारबाद हवे आपणे मसालाओ एड करी दईए। तेना माटे एड करीशुं 1/2 चमची नमक, 1/2 चमची जेटलो गरम मसालो, 1/2 चमची जेटला रेड चीली फ्लेक्स, 1/2 चमची जेटलो ओरेगानो। अने हवे बधा ज मसालाओने एक वखत आपणे सरस रीते मिक्स करी दईशुं। ત્યારબાદ આ નાસ્તાને વધારે યમી અને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં ચીઝ એડ કરીશું। મેં અહીંયા આ રીતેની જે નાની સાઈઝની ચીઝની ક્યુબ આવે છે તે એક નંગ ચીઝની ક્યુબ લીધેલી છે। જો તમને વધારે પસંદ હોય તો તમે 2 ક્યુબ જેટલું પણ ચીઝ એડ કરી શકો છો। ત્યારબાદ હવે આ નાસ્તાનું બેટર બનાવવા માટે આપણે પાણીનો નહીં દૂધનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે થોડું થોડું કરી અને આપણે દૂધ એડ કરતા જઈશું અને તેને ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મેં અહીંયા ટોટલ 1/4 કપ દૂધનો ઉપયોગ કરેલો છે। તમારે બિલકુલ આ રીતે જેવું ભજીયા પાડીએ એ રીતેનું બેટર બની જાય એટલું દૂધ એડ કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે લાસ્ટમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કરીશું જેનાથી આપણું બેટર ખૂબ જ સરસ રીતે ફૂલી જશે। તો હવે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો હવે આપણું એકદમ પરફેક્ટ નાસ્તો બનાવવા માટેનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આ રીતે આપણે તેલમાં મીડિયમ સાઈઝનું જે બેટર બનાવ્યું છે તેને ભજીયા જેવી રીતે પાડીએ સેમ એવી જ રીતે આપણે પાડી દઈશું અને પોસિબલ હોય એટલા તેને આ રીતે મીડિયમ સાઈઝના રાખીશું। તમે જોઈ શકો છો તેલમાં એડ કરવાની સાથે જ કેટલા સરસ રીતે ફૂલી રહ્યા છે। આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે અને આ રીતેના ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના। ત્યારબાદ સરસ રીતે તેલની તોરી અને આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। સેમ આ જ રીતે આપણે બધા જ બલ્સ વાળી અને તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા બધા જ બલ્સ તૈયાર થઈ ગયા છે। મેં તેને અહીંયા ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે। તમે ચા અથવા તો કોઈ પણ ચટણી જોડે પણ સર્વ કરી શકો છો। હું અહીંયા તમને બતાવી દઉં કે કેટલા સરસ કુરકુરા અને એકદમ ક્રિસ્પી બન્યા છે। અને આપણે આ રીતે એક ઓપન કરીને પણ જોઈ લઈએ અંદરથી પણ ખૂબ જ સરસ એવા જાળીદાર અને ચીઝી બન્યા છે જે બાળકોને તો ખૂબ જ ભાવશે। તો હવે સાંજે ભૂખ લાગી અને કંઈ નવું ટેસ્ટી ઝટપટ બનતું ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને જલ્દીથી બની જાય છે। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।